તાઉતે વાવાઝોડાની અસરને લઈને યાત્રાધામ વીરપુરમાં ખેડૂતે વાવેલા સીતાફળના 70 જેટલા ઝાડનો શોધ વળી ગયો હતો. ખેડૂતે સર્વે કરી સહાયની માંગ કરી. સમગ્ર ગુજરાતમાં તાઉટે વાવાઝોડાની અસર જોવા મળી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ભારે નુકસાન પણ થયું છે, ત્યારે યાત્રાધામ વીરપુરમાં તાઉટે વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેમને લઈને વીરપુર ગામના સીમ વિસ્તારમાં આવેલ એક ખેડૂતે પોતાના બાગમાં સીતાફળના વર્ષો જૂના ઝાડ ધરાશાયી થઈ ગયા હતા. વીરપુરના ખેડૂતે પોતે છેલ્લા 24 વર્ષથી પોતાના ખેતરમાં બાગમાં સીતાફળની ખેતી કરે છે. આ વર્ષે પણ તેના ખેતરમાં 10 વીઘા જેટલી જમીનમાં સીતાફળની ખેતી કરી હતી, જેમાં 400 જેટલા સીતાફળના ઝાડ વાવ્યા હતા. પરંતુ તારીખ 18 આવેલ તાવટે વાવાઝોડાની અસરને લઈને ભારે પવન સાથે વરસાદ પણ હોવાથી ખેડૂતે વાવેલ સીતાફળના 70 જેટલા ઝાડનો શોધ વળી ગયો હતો અને ખેડૂતે 5-1 લાખની નુકસાની જણાવેલ છે. સીતાફળની ખેતી કરતા યુવકે જણાવ્યું હતું કે છેલ્લા 24 વર્ષથી પોતાના જીવની જેમ ઉછારેલા સીતાફળના 400 જેટલા ઝાડમાં અંદાજે 80,000 જેટલો ખાતર તેમજ દવાના છંટકાવનો ખર્ચ કરી 12 માસે સીતાફળને પાક ઉજેર્યો હતો, જેમાંથી 70 જેટલા સીતાફળના ઝાડ જમીન દોષ થઈ ગયા હતા, જેમાં અંદાજે 5-1 લાખનું નુકસાન થયેલ હોવાનો અંદાજ ખેડૂતે લગાવેલ. પાક છોડમાંથી ખરી ગયો હતો, જેમને કારણે ખેડૂતને મોટો ફટકો પડ્યો હતો. ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 વર્ષથી સીતાફળના ઝાડનું પોતે જતન કરતા હતા, પરંતુ તાવટે વાવાઝોડાને વિનાશ સર્જ્યો હોય તેમ એક રાતમાં 70 જેટલા ઝાડનો શોધ બોલાવી દીધો હતો, જે અંદાજે 5 લાખનું નુકસાન થયેલ હોવાનું ખેડૂતે જણાવેલ. અને આવતા વર્ષ પણ પોતે સીતાફળનો પાક લઈ શકશે નહીં, ત્યારે સીતાફળની ખેતી કરતા ખેડૂતોને સરકાર તરફથી જલ્દી સર્વે કરી કોઈ સહાયનું જાહેર કરે, જેથી પોતે પોતાના ખેતરમાં ચોમાસાનું નવું વાવેતર કરી શકી તેવી માંગ કરી હતી. આશિષ પાટડિયા, ZS TV, જેતપુર.